નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 ની અંદર 1 થી 8 એક્ટિવિટી શીખી ગયા છે યુનિટ 2 ની. હવે પછીની આપણે એક્ટિવિટી શીખવાની છે 9 થી 13 સુધીની. આ સરસ મજાની જે એક્ટિવિટી છે તેની અંદર આપણને જે અલગ અલગ કલર ના ખબર પડશે, ત્યારબાદ અલગ અલગ જે મૂળાક્ષરો છે એટલે કે અલગ અલગ જે મૂળાક્ષરો કઈ રીતે ગોઠવી શકાય અથવા કઈ રીતે એને રાઉન્ડ આપીને ગણી શકાય તેની વાત કરી. હવે સરસ મજાના એના આધારે સરસ મજાની બીજી પણ એક્ટિવિટી છે તે જોશું કે કઈ રીતે તેમાં શું કરવાનું હોય છે. એમાં છે જે 9મી એક્ટિવિટી, તેની અંદર શું કરવાનું હોય તો કે ચિત્ર આપેલું છે, ચિત્રને આધારે સેન્ટેન્સ બનાવવાના છે એટલે કે વાક્ય બનાવવાના છે અને તેનું ગુજરાતી કરવાનું છે. તો ચિત્ર અહીંયા પિક્ચર આપણે આપેલું છે તો જોશું એક્ટિવિટી 9 કે ચિત્ર આપેલું છે તે સાંભળો અને તે જોયો અને બોલો ખાલી. તો આપણે બોલવાનું છે. પેલું ચિત્ર સરસ મજાનું કપ યાની કે પ્યાલાનું ચિત્ર છે, તેનું વાક્ય બનાવશું કે ધીસ ઇઝ અ કપ. આ કપ છે. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, કપ એટલે કે પ્યાલો. આ શું છે? આ પ્યાલો છે. પછી શું? ઇટ ઇઝ અ ગ્રીન. તેનો કલર કેવો છે? તો ઇટ ઇઝ અ ગ્રીન. ઇટ એટલે કે તે, ઇઝ એટલે કે છે, ગ્રીન એટલે કે લીલા કલરનો. કેવા કલરનો છે પ્યાલો? તો કે ગ્રીન કલરનો છે, એટલે કે લીલા કલરનો છે. ત્યારબાદ બીજું સેન્ટેન્સ, ધીસ ઇઝ અ બટન. ઇઝ એટલે આ, ઇઝ એટલે છે, બટન એટલે કે જે આપણે કપડામાં સીવીએ છીએ તે બટન. તેનો કલર કેવો છે? તો ઇટ ઇઝ બ્લુ. તે કેવા કલરનું છે? તો કે તે બ્લુ કલરનું છે. ત્યારબાદ ત્રીજું ચિત્ર છે કે કેટ યાને કે બિલાડીનું ચિત્ર છે. તો કે ધીસ ઇઝ અ કેટ. ધીસ એટલે આ, ઇઝ એટલે છે અને કેટ એટલે કે બિલાડી. આ શું છે? આ બિલાડી છે. ઇટ ઇઝ અ પ્લે. તેનો કલર કેવો છે? તો કે ઇટ એટલે કે તે, ઇઝ એટલે છે અને પ્લે એટલે કે કાળો. તેનો રંગ કેવો છે? તો કે તે કાળા રંગની છે. ત્યારબાદ ચોથું ચિત્ર આપેલું છે ટેબલ નું. તો કે ધીસ ઇઝ અ ટેબલ. આ શું છે? તો કે ટેબલ છે. ઇટ ઇઝ અ એલો. ઇટ ઇઝ અ એલો. તેનો કલર કેવો છે? જે વસ્તુને આપણે અડી ન શકતા હોય, સ્પર્શ ન કરી શકતા હોય તેના માટે શું વપરાય? કે ધેડ. કે ધીસ એટલે આ અને ધેડ એટલે કે દૂર અથવા પેલું. તો દાખલા તરીકે અહીંયા ફેન છે, ફેન ઊંચો છે, એને હું અડી શકતી નથી. તો હું શું કહી શકું? કે ધેડ ઇઝ અ ફેન. પેલો પંખો છે. ધેડ ઇઝ અ ડોર. પેલો દરવાજો છે. ધેડ ઇઝ અ વિન્ડો. પેલી બારી છે. કે જે વસ્તુને હું અડી નથી શકતી. ખાસ આ રીતે વાક્યો તમારે બનાવવાનું હોય ત્યારે ખાસ યાદ રાખવાનું કે ધીસ એટલે કે અડી શકવા જોઈએ, સ્પર્શ કરી શકવા જોઈએ અને આપણી પાસે વસ્તુ હોય અને ધેડની પાસે વસ્તુ હોતી નથી, દૂર હોય છે. હવે આવશે એક્ટિવિટી 10 યાને કે 10. આમાં પણ આપણે શું કરવાનું કે મૂળાક્ષરો શોધવાના છે અને કેટલા છે તે કાઉન્ટ કરવાના છે અને બોક્સમાં રાખવાના છે. જોઈએ પેલું શું છે? તો કે ટી. ટી કેટલા છે શોધશું આપણને? પહેલાં કોટ શબ્દ આપેલો છે તો પી ઓ ટી. તો પોટમાં એક શબ્દ ટી એવો તો એક કરશું એમાં. ત્યારબાદ મેટ. એમ એ ટી. તો મેટમાં એક આવ્યો એટલે કેટલા થયા? બે. ત્યારબાદ ટ્રી. ટ્રી એટલે ચાર. ટી ટી આર ડબલ ઈ. તો ટ્રી શબ્દ છે એમાં એક આવ્યો એટલે કેટલા થયા? ત્રણ. પછી ટમેટો એમાં બી આવ્યા છે તો પાંચ થયા. અને કોટમાં એક આવ્યો એટલે કેટલા થયા? છ. હવે આપણે કાઉન્ટમાં કેટલા લખશું? તો કે છ. કે આપણે જે શોધેલા મૂળાક્ષરો છે તેની અંદર આપણે રાઉન્ડ કરીને બતાવવામાં આવ્યું છે કે ટી કેટલા છે શોધીને કાઉન્ટમાં લખો. અહીંયા આપણે છ લખશું. ત્યારબાદ આવશે સી. હવે આપણે જે વાક્ય આપેલું છે એમાં જોશું સી કેટલા છે. તો કે આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ નો સ્પેલિંગ બોલશો એટલે ખબર પડી જશે કેટલા આવે છે. આર સી ઈ સી આર ઈ એ એમ. અહીંયા આઈસ્ક્રીમમાં બે સી આવશે. કેટલા? બે. તો બે કાઉન્ટ કરો. સ્કૂટર. તો સ્કૂટરમાં કેટલા આવશે? એક. જો એસ સી ડબલ ઓ ટી આર સ્કૂટર. એમાં એક આવશે એટલે કેટલા થયા? ત્રણ.
એ નીચું છે. હવે જે અહીંયા સરસ મજાનું પિક્ચર એટલે કે ચિત્ર આપેલા છે એના આધારે આપણે સેન્ટેન્સ બનાવશું, એટલે કે વાક્ય બનાવશું. જોઈએ કઈ રીતે બનાવશું. પેલું છે, ધીસ ઇઝ અ કોકોનટ ટ્રી. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, કોકોનટ એટલે નાળિયેર અને ટ્રી એટલે ઝાડ. આ શું છે? તો કે આ નાળિયેરનું ઝાડ છે. શેનું ઝાડ છે? તો કે નાળિયેરનું ઝાડ છે. ઇટ ઇઝ અ ટે. ઇટ એટલે તે, ઇઝ એટલે છે, ટે એટલે કે ઊંચું. તે કેવું છે? તો કે તે ઊંચું છે. બીજું ચિત્ર આપેલું છે એના વાક્ય બનાવશું. ધીસ ઇઝ અ નીમ ટ્રી. નીમ એટલે કે લીમડા, ટ્રી એટલે ઝાડ. ધીસ એટલે આ, ઇઝ એટલે છે. આ શેનું ઝાડ છે? તો કે લીમડાનું ઝાડ છે. ઇટ ઇઝ અ સોડ. ઇટ એટલે તે, ઇઝ એટલે છે, છોટ એટલે કે નાનું, જે ટૂંકું હોય છે, નાનું ના ટૂંકું એટલે છોટ કહેવાય. તો લીમડાનું ઝાડ કેવું છે? તો કે છોટ એટલે કે ટૂંકું છે. બીજું આપણે જોશું ચિત્ર. ધીસ ઇઝ અ યલો બોક્સ. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, યલો એટલે પીળો અને બોક્સ એટલે કે બોક્સ. તો કે બોક્સમાં બોક્સનો કલર કેવો છે? તો કે યલો છે. ઇટ ઇઝ અ સ્મોલ. તે કેવું છે? નાનો. ધીસ ઇઝ અ ગ્રીન બોક્સ. ગ્રીન એટલે કે લીલો. ધીસ એટલે આ, ઇઝ એટલે છે. તે બોક્સ કેવો છે? તો કે ગ્રીન યાની કે લીલા કલરનો છે. ઇટ ઇઝ અ બિગ. તે કેવો છે? મોટો છે. અહીંયા આપણે શું કરવું? ખાલી ચિત્ર જોઈએ, નાનું અને મોટું જોઈએ, અને તેનો આપણને સેન્ટેન્સ એટલે કે વાક્ય બનાવવાનું છે. બીજું, ધીસ ઇઝ અ આઈસ્ક્રીમ કપ. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ અને કપ એટલે કે પ્યાલો. આ શું છે? તો કે આમાં પ્યાલામાં શું છે? તો કે આઈસ્ક્રીમ છે. ઇટ ઇઝ અ કૂલ. કૂલ એટલે કે ઠંડી. ઇટ એટલે કે તે ઠંડી છે. ધીસ ઇઝ અ કપ. બાજુમાં કપ છે એટલે શું કહે છે? ધીસ ઇઝ અ કપ. આ કપ છે. તે ઇઝ અ હોટ. અને તેની અંદર શું છે? ટી એટલે કે ચા. હોટ એટલે કે ગરમ. એટલે કે તે પ્યાલો જેને આપણે લખવાનું કે તે ઇઝ અ હોટ. તે જે પ્યાલો છે તેની અંદર ચા ગરમ છે. ખબર પડી? ચિત્રના આધારે આ રીતે વાક્ય બનાવી શકાય. હવે આવશે એક્ટિવિટી 12 એટલે કે 12. અહીંયા તમારે શું કરવાનું છે કે તો સરસ મજાનો એક શોપ. શોપ એટલે કે દુકાન. શેની દુકાન છે? તો કે ફ્રૂટની એક દુકાન છે. દુકાનની અંદર જે માણસ છે ત્યાં એક સરસ મજાનો સ્ટુડન્ટ છે, ત્યાં વેપાર કરવા માટે આવે છે ગ્રાહક બનીને. અને તે શું વાત કરે છે, શું શું વસ્તુ લે છે, કઈ રીતે વાત કરે છે, તેનો ફકરો નામ એવો આપેલો છે, તે જોશું આપણને. તો શું કે, ધીસ ઇઝ અ સ્મોલ શોપ. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, સ્મોલ એટલે કે નાનું, શોપ એટલે કે દુકાન. આ દુકાન કેવી છે? તો કે નાની છે. ઇટ ઇઝ અ મગનભાઈ ફ્રૂટ શોપ. ઇટ એટલે કે તે, ઇઝ એટલે છે, મગનભાઈ એ દુકાનવાળા ભાઈનું નામ છે. ફ્રૂટ એટલે ફળ અને શોપ એટલે કે દુકાન. તે મગનભાઈની દુકાનનું નામ શું છે? તો કે તે ફ્રૂટની દુકાન છે. નામ નથી પરંતુ ફ્રૂટની દુકાન છે. ધ શોપકીપર્સ શોપ ઇઝ અ પિંક. તેનું કે શોપકીપર એટલે કે દુકાનદાર છે, તેનું જે શર્ટ છે તેનો કલર કેવો છે? તો કે દુકાનદાર છે એને જે શર્ટ પહેરેલો છે તેનો કલર પિંક છે, યાને કે ગુલાબી છે. કેવો છે? ગુલાબી. હિઝ કપ ઇઝ અ રેડ. અને તેની પાસે જે કેપ એટલે કે જે ટોપી પહેરેલી છે તેનો કલર કેવો છે? તો કે રેડ કલર, યાને કે લાલ કલર. આ જે ફકરા પરથી તમને કલરના નામ પણ ખબર પડશે. ધ ગ્રેપ્સ આર ગ્રીન. ગ્રેપ્સ એટલે દ્રાક્ષ અને ગ્રીન એટલે કે લીલા કલરની. દ્રાક્ષ કેવા કલરની હોય છે? તો કે લીલા કલરની હોય છે. એટલે કહે છે કે તેની પાસે જે દ્રાક્ષ છે તે ગ્રીન કલરની છે, યાને કે લીલા કલરની છે. અ બોય ઇઝ ટેકિંગ ટુ હિમ. અને તેની પાસે બાળક આવી અને
નેક્સ્ટ યુનિટ